નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં અમારી સાથે અમારા સ્ટુડિયોના સિટી ન્યૂઝના અતિથિ બન્યા છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય, માનવ અધિકાર સમિતિના ગુજરાતના પ્રમુખ, ગુજરાત વિમેન્સ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, વુમન્સ એક્શન કમિટીના પ્રમુખ શ્રી, પૂર્વ રાજ્યસભાના મેમ્બર અને સરદાર પરિવારની જેટલી પણ કોલેજો છે તેના મેનેજિંગ ટ્રસ્ટી ઉર્મિલાબેન પટેલ. ઉર્મિલાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ઉર્મિલાબેન, સૌથી પહેલા તો મને પૂછવાની ઈચ્છા થાય છે કે 73 વર્ષ, આટલા વર્ષ, 74 વર્ષ આપને કમ્પ્લીટ થયા, હજી પણ સક્રિયતા એટલી જ ઉર્મિલાબેનમાં દેખાય છે, શું સફળતાનું રહસ શું છે? આપની તંદુરસ્તીની સફળતા, આટલું કાર્ય સંભાળો છો, એની પાછળનું રહસ્ય? કામ કરતા રહો, કામ કરવાની શક્તિ હંમેશા મળતી રહે છે. કોઈક એવું પ્રેરક બળ મળતું રહેતું હોય છે સતત કામને લઈને? ઓકે. ઉર્મિલાબેન, મારે ખાસ પૂછવું છે કે મહિલા સંસ્થા સાથે, મહિલા પ્રવૃત્તિઓ સાથે આપ સંકળાયેલા છો, તો ગુજરાતની મહિલાઓ અને બીજા પ્રદેશની મહિલાઓ એની સરખામણી કદાચ ઉર્મિલાબેનને કરવી હોય તો કઈ રીતે કરે? સરખામણીની દ્રષ્ટિએ જોઈએ તો બીજા પ્રદેશની મહિલાઓ કરતાં ગુજરાતની જે સામાન્ય મહિલા છે એ ઘણી બધી જાગૃત છે, સંસ્કારિતા પણ એનામાં વિશેષ છે, ભાવુકતા પણ એનામાં છે, અને પરંપરાઓ જાળવી રાખવાને આગ્રહો પણ એનામાં છે, કે જેને આપણે કલ્ચર્ડ સોસાયટી કહીએ એમાં જે મહિલા વર્ગ હોય એવો મહિલા વર્ગ દેખાય છે. એથી હું એવું નથી કહેવા માંગતી કે બીજા પ્રદેશોની મહિલાઓ એ ઉતરતી કક્ષાની છે, પણ જે જાતનું વાતાવરણ મળે, જે જાતની એમને ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ થાય, અને જે જાતનો સંસ્કાર કુટુંબમાં અને સમાજમાં પ્રાપ્ત થાય એની જે અસરો પડતી હોય છે, મારા હિસાબે એ રીતે ગુજરાતની સ્ત્રી ભણેલી વધારે હોય કે ઓછું ભણેલી હોય, શહેરમાં રહેતી હોય કે ગામડામાં રહેતી હોય, સાધન સંપન્ન ઘરની હોય કે મધ્યમ વર્ગની કે ગરીબ વર્ગની હોય, પણ થોડીક જુદી ભાત ગુજરાતની દેખાવાની છે. એટલે કહી શકાય કે સંસ્કારિતા અને સાહસિકતાનું બેસ્ટ કોમ્બિનેશન, કદાચ એનો સમન્વય ગુજરાતની મહિલાઓમાં દેખાઈ રહ્યો છે. અને આજે આપણે જોઈએ કે નવી જનરેશન છે એમાં તો એટલો બધો ઉત્સાહ અને તરવરાટ કંઈક કરવાની તમન્ના. ટ્રેડિશનલી જે ઘરની ચાર દિવાલોમાં જ સ્ત્રીનું કાર્યક્ષેત્ર હતું એ માન્યતા લગભગ નવી પેઢીમાં તો ભૂલાઈ જ ગઈ છે, અને કોઈ બી ક્ષેત્રમાં ઉડવાની તમન્ના આજે એનામાં છે. એ નવી પેઢીની વિશેષતા. મારા મહત્વાકાંક્ષી હોવાના કારણે ઘણું બધું આગળ મેળવવું છે જે કદાચ એમના પરિવારજનો નથી મેળવી શક્યા, એક મહિલા હોવાની છાપના કારણે જે આજની યુવા છોકરીઓમાં એ તરવરાટ દેખાય રહ્યો છે. કદાચ ન મળે મોકો તો એનો અકળાટ બી હોય છે. હા હા, એટલું ફ્રસ્ટ્રેશન પણ આવી જાય છે એમનામાં. એને ફ્રસ્ટ્રેશન હું નહીં કહું, પણ આ અકળાટ જરૂર. અકળાટ, ઓકે 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 ઓકે. બીજું ખાસ મને પૂછવું છે કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છો, તો વિદ્યાર્થીઓ, મહિલાઓને સાઈડમાં મૂકીને જનરલ આપણે બધા જ સામાન્ય વિદ્યાર્થીઓની વાત કરીએ, તો આટલા વર્ષોથી આપ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છો, તો અત્યારના વિદ્યાર્થીઓમાં કંઈક ખામી દેખાતી એવું લાગે છે? આપે વખાણ તો કરી લીધા, પણ મહિલાઓના વખાણ કર્યા, વિદ્યાર્થીઓમાં કંઈક ખામી? યુવાનોમાં પણ એક રીતે જોવા જોઈએ તો કોઈ ખામી નથી. દરેક પેઢી એમ કહેતી આવી છે કે અમારા કરતાં આગલી પેઢી વધારે સારી હતી, અને તમે બીજી પેઢીવાળા એ હવે એવા રહ્યા નથી. કદાચ મારા દાદા બી આવું કહેતા હશે, મારા માતા પિતા બી આવું કહેતા હશે, હું પણ આવું કહેતી હોઈશ, અને આજના છોકરાઓ મોટા થશે તો એમના બાળકોને પણ એવું કહેતા. પરંપરાગત ચાલતું હતું, અમારો જમાનો સારો હતો. અને હું એ નથી કહેતી કે જમાનામાં આજના યુવાનો કોઈ રીતે ઉતરતા છે કે બગડી ગયા છે કે ઇરરિસ્પોન્સિબલ છે, એવું નથી, પણ જમાનાની વાતાવરણની
એ બધાની અસરો પડતી હોય છે અને એ અસરો યુવા પેઢી ઉપર સવિશેષ પડતી. બીજું, આજના જમાનામાં યુવાનોને એક્સપોઝર ઘણું બધું મળે છે. સાચી વાત છે. એટલે તમને એકદમ ઇન્ટેલિજન્ટ, સ્માર્ટ, આપણને એમ લાગે કે ભાઈ અમારા જમાનામાં તો અમને આવી કલ્પના જ નહોતી. મને યાદ છે કે મેં પહેલો ટેલિફોન એ મેટ્રિક્યુલેશનમાં આવે ત્યારે એનો ઉપયોગ કર્યો હતો. લગભગ 15 વર્ષની ઉંમર આપની જ્યારે થઈ હતી? હા, 15 વર્ષની ઉંમરે. અને અત્યારે મારું ગ્રાન્ડ ગ્રાન્ડ ચાઇલ્ડ છે ને, એ વર્ષનું થયું છે તે પહેલા તો આમાં માંગણીઓ કરે છે અને આમ ફોન લઈને પણ મોબાઈલ આમ કરે છે ને, અને આપણે મોબાઈલ જોઈએ તો એ ખેંચી લે છે આપણા હાથમાંથી. એમાંથી એને કશું આવડે છે એવું નથી, પણ આજે જોઈ જોઈને જે ઇમિટેશન કરવાની જે હ્યુમન ઇન્સ્ટિંક્ટ છે, એને કારણે પણ ઘણું બધું ડેવલપમેન્ટ થતું હોય છે. બીજી બાજુ એ શિક્ષણની ઓપોર્ચ્યુનિટીઝ પણ વધી છે, પ્રોફેશનલ તાલીમોના સ્કોપો પણ ઘણા વધી ગયા છે, પરદેશો સાથેના આપણા એકેડેમિક સંબંધો પણ ઘણા વધ્યા છે, આપણા બાળકો વિદેશ ભણવા જાય છે. હવે તો વિદેશની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ આપણે ત્યાં પણ આવતી ગઈ છે, એટલે મિડલ ક્લાસના બાળકોને કે ગરીબ વર્ગના બાળકોને પણ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝની તકો ઊભી થઈ. એટલે ઘણી ઝડપથી સમાજ આગળ વધી રહ્યો છે. શૈક્ષણિક સ્તર પણ થોડું ઉપર ગયું એવું લાગી રહ્યું છે આપને? કેટલીક બાબતમાં એમ લાગે આપણને કે જે લેવલનું આપણને સ્તરની વ્યક્તિઓ જોઈતી હોય, ધારો કે પ્રોફેસર જોઈતા હોય, તો આપણને એવું લાગે કે જાણે એમની ડેપ્થ કંઈક ઓછી છે, એવા માણસો આપણને ઓછા મળે છે. અથવા તો ક્લાર્કની પોસ્ટ માટે 10 જગ્યાઓ હોય અને 5000 અરજીઓ આવેલી હોય અને તમને 10 તમારા મનને સંતોષતા એવા માણસો શોધવાનું મુશ્કેલ પડે એવું આપણને કેટલીક વાર દેખાય છે, નથી દેખાતું એમ નહીં. પણ બીજી બાજુ એ પણ છે કે બીજી ઘણી બાબતમાં એમણે વિશેષતાઓ પ્રાપ્ત કરી છે. ધારો કે કોમ્પ્યુટર સાયન્સમાં આપણા યુથને કોઈ બીટ નહીં કરી શકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કોઈ આપણને બીટ નહીં કરી શકે, અને હવે તો નવા નવા વ્યવસાયો પણ એટલા બધા નીકળે છે. હવે કમ્પેરિઝનની વાત કર્યા વગર કહું કે આજ સ્ત્રીનું કાર્ય રસોઈ કરવાનું છે અને જમાડવાનું છે, ઘરની અંદર આ સ્ત્રીનું કામ છે, જાહેરમાં શું છે? મોટલના માલિકો કોણ છે? રેસ્ટોરાના માલિકો કોણ છે? મોટી મોટી હોટલો, 5-star હોટલો કોણ ચલાવે છે? એના રસોઈયાઓ કોણ છે? મોટે ભાગે પુરુષો જ હોય છે. એટલે સ્ત્રીનું કામ લાર્જર સ્કેલ પર આવે ત્યારે પુરુષો તફડાવી લે. એક જોઈ રહ્યા છે આપણે કે જે પેલું દર્દ, એક મહિલા તરીકે, જાગૃત મહિલા તરીકે મને લાગે છે હું સામે બેઠો છું, સિનિયર છે, હું બહુ ફાઇટ તો નહીં કરું, પરંતુ મહિલાઓને આપે જે કીધું પ્રમાણે કે મહિલાઓની ઘણા બધા પ્રોફેશન્સ પુરુષોએ લઈ લીધા છે, પરંતુ સાથે સાથે મહિલાઓ પણ આજે ઘણી આગળ વધી રહી છે. બધું જ લઈ લેવા માંગીએ. ના ના, 33% સુધી, 33% સુધી ઇનફ છે. ના ના, 50 સુધી તો તમારે સહન કરવું જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. ઓકે, પ્રવીણ, મારે ખાસ પૂછવું છે કે શિક્ષણની જ વાત નીકળે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, એ તમારા મતે કઈ રીતે મૂલવો છે? અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જે આ રીતે વધી છે, સો અમુક લોકોનું માનવું છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસને કારણે બહુ ભારણ વધે છે. દરેક વસ્તુના બે પાસા છે. ધારો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તો એની અંદર શૈક્ષણિક સાધનો, ઊંચા ધોરણો જાળવવા માટેની સુવિધાઓ, સરસ મજાના મકાનો, સરસ મજાની લાઇબ્રેરી, ચાર્ટ્સ, કોમ્પ્યુટર્સ, ઇન્ટરનેટ્સ, આ બધી સવલતો તમારે ઊભી કરવી હોય તો ખર્ચો કરવો પડે. ઓકે, સરકારની ફોર્મ્યુલા ટોટલ જવાબદારી ઉપર. એગ્રીડ, આપની સાથે સહમત છું, કદાચ નહીં હોઉં તો પણ બ્રેક પછી એના વિશે વાત કરીશું. સમય થયો છે નાનકડા વિરામનો, મળીએ એક નાનકડા વિરામ પછી. દર્શક મિત્રો, બ્રેક પછી ફરીવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. આજે અમારી સાથે છે ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, આપણે વાત ચાલતી હતી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસની,
તો આપ કમ્પેરિઝન કરી, આપે સરખામણી કરી કે જો સારું શિક્ષણ આપવું હોય તો ખર્ચ કરવો પડે, અને ખર્ચ કરવા માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અને સરકારની મર્યાદા છે કે ટોટલ જવાબદારી ઉપાડી શકે એમ છે નહીં. એટલે પરિણામે અને ઓપન યુનિવર્સિટી, ઓપન કોલેજીસ, પ્રાઇવેટ કોલેજીસ અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ કોઈને કોઈ સ્વરૂપે એને 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 કરવી જ પડશે અને લોકો સુધી પહોંચાડવું પડશે. આટલા મોટા દેશની અંદર જ્યાં 100 કરોડની વસ્તી વાળો દેશ છે એને તમારે એજ્યુકેટ કરવો હોય તો તમારે પ્રાઇવેટ સોર્સિસનું યુટિલાઇઝેશન પૂરેપૂરું કરવું પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું, સેલ્ફ ફાઇનાન્સમાં કોમ્પિટિશન પણ રહેશે, તો શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવશે. એટલે એ દ્રષ્ટિએ પણ એ આવકારદાયક છે. હું એક પોઈન્ટ અંગે અહીંયા એ ચિંતીશ કે જે ઓછી ઇન્કમ વાળા કુટુંબો છે, બિલકુલ હું એ જ આપને પૂછવાનો હતો, એ લોકોને જેને આપણે ડિપ્રાઇવ્ડ કોમ્યુનિટીઝ કહીએ છીએ અથવા ડિપ્રાઇવ્ડ વ્યક્તિઓ જે સામાન્ય શિક્ષણ લેવાનું પણ એમના ગજા બહારની વાત છે, હવે એ અને મોટે ભાગે આર્થિક કારણોસર એ લોકો આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જઈ શકવાના નથી. એને માટેનો સરકારે પૂરો વિચાર કરવો જોઈએ. અને એ જે કોલેજો સરકાર ચલાવે કે સ્કૂલો જે સરકાર ચલાવે કે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન ચલાવે, ભલે ઓછા ચલાવે, સિલેક્ટેડ હોય, પણ એમાં આ લોકોનો એસેસ હોય, સરકાર એની પૂરેપૂરી જવાબદારી ઉપાડે અને એને એ સ્તરે લઈ જાય કે જેથી શિક્ષણ માટે કોઈ પણ વાલીએ પોતાના બાળક માટે ઉપાડવો પડતો ખર્ચ લગભગ હું માનું ત્યાં સુધી 3-4 ગણો વધી ગયો છે. એ ખરેખર ચિંતાનો વિષય છે. આપે કીધું તે પ્રમાણે સરકારે આના માટે પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ સાથે સાથે આપની દલીલ એ પણ છે કે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર સારું શિક્ષણ મળે છે, તો કોઈ પણ વાલી કે જો થોડી ઘણી પૈસાની વ્યવસ્થા કરી શકતો હોય એ સેલ્ફ ફાઇનાન્સમાં જ મૂકે છે. આજે પરિસ્થિતિ પ્રવર્તે છે. હું જે કહેવા માંગુ છું તે એ છે કે સરકારી સંસ્થાઓને પણ સરકારે એ લેવલ સુધી ઊંચે લઈ લેવી જવી જોઈએ કે જેથી સામાન્ય માનવીને સેલ્ફ ફાઇનાન્સમાં જવાનું એટ્રેક્શન ના રહે. બિલકુલ બિલકુલ. આ કોલેજમાં જઈને ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ કોલેજમાં કે ગવર્નમેન્ટ સંચાલિત કોલેજમાં શિક્ષણ શિક્ષણના દ્રષ્ટિએ લેવલનું શિક્ષણ મળે છે સ્થિતિ. ઉર્મિલાબેન, હું એ જ ખાસ પૂછવા માંગીશ, આની અંદર અલ્ટિમેટલી અંતમાં એક જ આવે છે કે યુવા પેઢીના કે બાળકોના શિક્ષણ માટે કોઈ પણ સરકાર, હું કોઈ પણ સરકાર ઉપર આક્ષેપ નથી કરતો, પરંતુ દુર્લક્ષ સેવાતું હોય તેવું લાગી રહ્યું છે કોઈ પણ સરકાર. હું રાજકારણમાં એની આપની પાસે ના, હું એને પોલિટિકલી જોવા માંગતી પણ નથી. આ પક્ષ સત્તા સ્થાને હોય કે બીજો હોય કે ત્રીજો ભવિષ્યમાં આવે, કોઈ બી હોઈ શકે છે, પણ જેટલું ખર્ચ શિક્ષણની પાછળ સરકારે કરવું જોઈએ એ ટકાવારીની દ્રષ્ટિએ આપણે ત્યાં આગળ ઓછું થાય છે. બીજું, એની જે ગંભીરતા લેવી જોઈએ એટલી ગંભીરતા પણ લેવાતી નથી. શિક્ષણનું છે કે જુદા જુદા સ્તરો છે, પ્રાઇમરી, સેકન્ડરી, હાયર, પ્રોફેશનલ. હવે આપણે પ્રોફેશનલ અને હાયર એજ્યુકેશનવાળા જાગૃત છે એટલે એના ઉપર વધારે ધ્યાન આપીએ છીએ, પણ પાયો તો પ્રાઇમરી એજ્યુકેશન છે. નથી આપણે પ્રાઇમરી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ તરફ ધ્યાન આપતા, નથી એના એકેડેમિક ધોરણો તરફ આપતા, નથી એમને સુવિધાઓને વાતાવરણ પૂરું પાડવામાં જવા, નથી ઇવન એમના ટીચર્સની પણ કાળજી રાખતા. જ્યારે શિક્ષણની વાત નીકળી છે ત્યારે ઉર્મિલાબેન, આપ જેની સાથે જોડાયેલા છો તેવા વિકાસ ગૃહનો વિવાદ જે છેલ્લા સમયથી, છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહ્યો છે, એના માટે આપ શું કહેવા માંગો છો? સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાસ કરીને વિકાસગૃહ જેવી સંસ્થા કે જે આના ટેકતા અથવા ડેઝર્ટેડ મા બાપ હોય છતાં પણ ડેઝર્ટેડ ચાઇલ્ડ હોય અથવા તો નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય અને એ લોકો એને લીગલ એના દ્વારા ક્યાંક મૂકવાની આવશ્યકતા ઊભી થઈ હોય એવી સંસ્થાઓ માટે આ વિકાસગૃહ સંસ્થા છે. અને એનું બંધારણ એ પ્રકારનું છે કે ટ્રસ્ટ એક છે જે એની મિલકતોની દેખરેખ રાખે.
કારોબારી એક છે જે ચૂંટાયેલી કારોબારી છે એ એનો વહીવટ સંભાળે છે. આ સેટઅપ ની અંદર બે ગ્રુપ પડી ગયા જે નોર્મલી આમાં ન હોવું જોઈએ, બધાએ ભેગા મળી કામ કરવું જોઈએ. પણ છતાંય જ્યાં ઇલેક્શન હોય ત્યાં આવું બધું થતું હોય છે કે આપણે અવોઈડ કરી શકતા નથી. તો એની અંદર એક ગ્રુપ જીત્યું, એક ગ્રુપ હાર્યું. અને દરેક ગ્રુપને એમ લાગે કે હું હોત તો વધારે સારું કરી શકે. એટલે મારી દ્રષ્ટિએ એની પાછળ એક આ કોન્ફ્લિક્ટ બી કામ કરી રહ્યો છે, બીજું સંચાલનના કેટલા પણ સવાલો હોય, અને છેલ્લી વસ્તુ હું એ કહું કે જે છોકરીઓ ભાગી ગઈ અને જે હાઈલાઈટ થયું છે આખું, એ છોકરીઓએ જે પ્રોબ્લેમ રેઈઝ કર્યા, એ ત્રણ પ્રોબ્લેમ રેઈઝ કર્યા કે અમારો નાસ્તો લઈ લીધો, બીજું એ કર્યું અમારો પોકેટ એક્સપેન્સીસ જે 5 રૂપિયા 10 રૂપિયા જે પેરેન્ટ્સ એ લઈ લીધા, અને ત્રીજી વસ્તુ એ કે અમને 10 વાગ્યા પછી વાંચવાનું લાઇટો બંધ કરી નાખે છે. આ ત્રણેય વાત એ નિયમ પ્રમાણેની છે, વાલીઓએ એના એમના દાખલ કરતી વખતે સહી કરેલી છે. સમાજ સુરક્ષા ખાતું અને લીગલ જે એડ છે બંને આ નિયમો એમની ગાઈડલાઈન પ્રમાણે. બાળકને નાસ્તો ત્યાં મળતો હોય એટલે બહારથી લાવવાનું ના હોય, પણ છતાંય લાવ્યા હોય તો થોડું આંખની ચામડા થતા. પણ આ વખતે સતત ચોમાસું હતું અને ખૂબ પાણી પડ્યું હતું. હવે છોકરી 3-4 દિવસ એ નાસ્તો પોતાના કબાટમાં સંતાડીને મૂકી રાખે, નેચરલી ફૂગાય, ડાયરિયા થાય, વોમિટ્સ થાય. એટલે એ સંદર્ભને ખ્યાલમાં રાખીને એવું નક્કી કર્યું કે ભાઈ બધો નાસ્તો ભેગો કરો અને સવારમાં બધી છોકરીઓ કોઈનો ત્યાં રહેતી હોય અને મા બાપ ના હોય આ બધાને આપણે વહેંચી દઈશું, એ સંદર્ભથી ભેગો કરાયો. પણ જેનો ભેગો કરાયો એને એને એ નથી ગમવાનું. એવી જ રીતે બીજો જે સવાલ હતો એમના પોકેટ એક્સપેન્સ, એ બી એવો નિયમ છે કે પોકેટ એક્સપેન્સ એમને આપવાના ન હોય. પણ કદાચ મા બાપ પ્રેમથી 5-10-15 રૂપિયા આપી જાય તો એ ઓફિસમાં જમા કરાવવાના અને જેમ જેમ જરૂર પડે એમ જેન્યુઆઇન રીઝન બતાવીને એમાં એવું પાડવાનું. આ સૂચના આપવામાં આવી કે તમારા વાલીઓએ આપ્યું તો 4 છોકરીઓ આપ્યા, બીજાએ નહીં આપ્યા. એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી પાસે ન હોય, ન આપ્યા હોય તો સવાલ નથી, પણ આપ્યા હશે, સંતાડી રાખ્યા આ બધા જ કારણને લઈને બહાર નીકળશે. આપના કહેવા પ્રમાણે આ બધા જ કારણ લઈને વિદ્યાર્થીઓને એવું માનતી હતી કે અમારી ઉપર દબાણ થઈ રહ્યું. ઉર્મિલાબેન, આજ વિષયની ચર્ચા ચાલુ રાખીશું. વિકાસગૃહની વાત મને ખ્યાલ છે કે આપ ખૂબ જ આના વિશે વાત કરવા માટે મારે પણ વાત કરવી છે આપની સાથે. દર્શક મિત્રો, સમય થયો છે બ્રેકનો, મળી નાનકડા બ્રેક પછી. બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. આજે અમારી સાથે છે ઉર્મિલાબેન પટેલ. ઉર્મિલાબેન, વાત ચાલતી હતી વિકાસ ગૃહ વિશેની. આપે કીધું તે પ્રમાણે જે વિદ્યાર્થીનીઓએ જે પણ ફરિયાદ કરી છે એ ત્રણે ત્રણ ફરિયાદ મૂળભૂત રીતે જ્યારે પણ એડમિશન લેતી વખતે તે પ્રવેશ પ્રક્રિયા વખતે જ તેમના વાલીઓ સંમત થઈને જ આ રીતે મૂકે છે. પરંતુ આના સિવાયના બીજા આક્ષેપ પણ થયા હતા કે એમને બીજી રીતે પણ હેરાન કરવામાં આવે છે. હવે હું નથી માનતી કે જે જે રીતનું એનું પ્રેઝન્ટેશન થયું છે એ રીતે આ છોકરીઓ ઉપર કોઈ ત્રાસ ગુજરતો હોય, હા કોઈકે કોઈ શિક્ષિકાએ કોઈ એવું પગલું લીધું હોય એવું બનવા જોગ છે, કોઈ ગૃહમાતાએ એવું પગલું લીધું હોય તો એ બનવા જોગ છે. એટલે લોકલ જે વ્યક્તિ હેન્ડલ કરતી હોય એમાં કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિએ કંઈ કર્યું હોય તો એની સામે પગલાં લઈ શકાય, અને એવા પગલાં લેવાયા છે પણ ખરા. આપનું કેવું છે કે એક વ્યક્તિની ભૂલના કારણે સંસ્થાને સંસ્થા ભગવાય, એટલે મારું સ્ટેન્ડ આ જ રહ્યું છે કે કોઈ વ્યક્તિની ભૂલને કારણે સમગ્ર સંસ્થા ભગવાતી હોય તો આપણે એની સામે ઢાલ બનીને ઉભા રહેવું પડે. કોઈક ધારો કે મંત્રી સામે વાંધો હોય તો તમે અડધી વાર શું કરો, મંત્રીને કહીને એનું મંત્રી તરીકે રાજીનામું લઈ શકો. વી હેવ એક્ટેડ ઇન ધેટ વે કે જે ગૃહમાતા જેની સામે ફાંદો હતો એ ગૃહમાતાને અમે લોકોએ છૂટી કરી, એને એ લોકો ઓઢવ લઈ ગયા. જે કાશ્મીરા બેન હતા જે સરકારી ઓફિસર સુપરવાઇઝર તરીકે હતી એની સરકારે બદલી કરી. એક બીજા એક શિક્ષિકા બેન હતા જેણે એક લાફો માર્યો હતો
એનું એક વર્ષનું ઇન્ક્રીમેન્ટ સરકારે રોક્યું હતું. એ બેન છે, પણ એ બેન હજુ એ નારાજ જ છે. એટલે જેને તમે પેનલાઇઝ કરો એની નારાજગી ભેગી થાય, અને એ પછી જે અંદર કાર્યવાહી અંદર ખાનેથી કરે એવી બધી કાર્યવાહીઓ ભેગી થઈને આ ફળ સ્વરૂપે એક આખું ઊભું થયું છે. હું એમ માનું છું કે પુષ્પાબેન મહેતા જેવી વ્યક્તિને ઊભી કરે, અને એમણે સિંચેલી આ સંસ્થા છે એની પ્રેસ્ટીજની જવાબદારી એ આપણી સૌની બધાની જવાબદારી છે. પ્રમુખ તરીકે મારી પણ ખરી, પણ સમગ્ર સમાજની જવાબદારી છે. અને એને જુદા જુદા પાસાને જુદી જુદી રીતે હાઇલાઇટ કરી અને મીડિયા મારફતે એને જગાવીને બદનામી તો જરૂર થઈ શકે, અને લૂપહોલ્સ મળે. કોઈ દુનિયામાં પરફેક્ટ છે નહીં, ઇવન સરકારે પરફેક્ટ નથી, ભૂલ તો રહેવાની છે, અને એનજીઓ પણ પરફેક્ટ નથી, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પરફેક્ટ નથી. એવરીબડી ઇઝ હ્યુમન બીઈંગ, વ્યક્તિગત ભૂલો પણ એની થઈ શકે. આશા રાખીએ એની સંસ્થાને અસર ન પડે એ જોવાની જવાબદારી સૌ કોઈ. આશા રાખીએ કે વિકાસ ગૃહ કે જે આટલી સરસ પ્રવૃત્તિ કરતી હતી, ફરી એકવાર જે થોડાક વાદળો ઘેરાયા હતા એમાંથી ફરીવાર બહાર આવે, અને આવા જે પણ પીડિત છોકરીઓ છે કે જે જરૂરિયાત વાળી છોકરીઓ છે તેને ફરીવાર પાછું એક સારું આશ્રય સ્થળ મળે અને વાતાવરણ મળે, પણ એ જ પર્પસ છે. પરમેલાબેન, વર્તમાનમાંથી ભૂતકાળમાં થોડુંક ડોક્યુ કરીએ. બોલો. ચિમનભાઈ સાથેના થોડા યાદગાર પ્રસંગો મારે આપની પાસે સાંભળવા છે. એક એવો પ્રસંગ, પ્રસંગો તો ઘણા હશે, પણ એક એવો પ્રસંગ કે જે કદાચ જીવનભર નહીં ભૂલી શકાય. એવા તો બહુ પ્રસંગો છે, પણ ઓનહેન્ડ તમે વિચારો તો કયો કેવો કયો ના કેવો એ વિચારવાનું ઘણું મુશ્કેલ છે. જ્યારે આપ બંને બેસીને એ ઘણ ચિંતન કર્યું હોય, એક એવો કોઈ ઇસ્યુ આવી ગયો હોય, કદાચ એવું કઈ પરિસ્થિતિ હોય, અને ટેન્સમાં કરાયેલી વાતો મારે એવી જાણવી છે. એક તો ચિમનભાઈનો ટેન્શન રાખવાનો સ્વભાવ નતો, સદાય હસતા, અને મારો બી એવો સ્વભાવ છે, એટલે અમે કોઈ દિવસ ટેન્સ સિચ્યુએશનમાં હતા નહીં. પણ લાઈફમાં પ્રોબ્લેમ્સ તો ઘણા આવે અને ઘણા ગયા. દાખલા તરીકે નવનિર્માણનું આંદોલન, કદાચ આ દેશના ઇતિહાસમાં એવું આંદોલન, કદાચ વિશ્વના ઇતિહાસમાં પણ આવું મોટું આંદોલન નહીં બન્યું હોય કે જેમાં પબ્લિકે લાખ લાખ ઠાઠોડીઓ ચિમનભાઈની બાળી, અને છતાં બહુ જ સ્વસ્થતાથી હું ને ચિમનભાઈ બહાર નીકળતા હતા, અમદાવાદમાં ફરતા હતા. 10-10, 15-15 હજાર યુવાનોના, કોલેજિયન યુવા યુવતીઓના ટોળા હતા. અધ્યાપકો બી એની અંદર સામેલ હતા, પોલિટિકલ પાર્ટીઝ પણ એની અંદર સામેલ હતી. આ બધું જ હતું. અને મને યાદ છે કે અમે નવ ગુજરાત કોલેજ ક્રોસ કરી અને આ બાજુ એ વળ્યા, પેલો ખાદી ભંડાર છે ત્યાં આગળ, અને ત્યાં આગળ એક ટોળું હતું, એટલે મારી ગાડી થોડી ધીમી પડી. અંદર કોણ છે એ છોકરાઓને પણ ખબર નથી, પણ બધા જુસ્સામાં ને જુસ્સામાં ચિમનચોર બોલાવતા હતા, એટલે સૂત્રોચ્ચારો બધા વિરોધી, નોક કર્યું, એટલે મને કે ઉર્મિલા ખોલ ને, એટલે મેં ખોલ્યું, બોલો તો ચિમનચોર, અને પછી અમને બેને જોયા એટલે સોરી સર કરીને જવા. ઓકે ઓકે ઓકે. આવા તો છોભીના લોકો પણ પડી ગયા હશે કે લી છે તે લીધેલી ઘણી જ વાત છે. અને જેની સામે આટલો બધો આક્રોશ ભ્રષ્ટાચારના નામે આખા ગુજરાતમાં ઉભો થયો, એને એ જ વ્યક્તિને ગુજરાતની જનતાએ 14 વર્ષ પછી એટલા પ્રેમથી નવાજી, એટલા પ્રેમથી નવાજી, અને જે દિવસે એમનું મૃત્યુ થયું ને સ્મશાન યાત્રામાં આવેલા નહીં પણ આખા ગુજરાતના લોકો જે ચોધાર આંસુએ રડ્યા છે, મને લાગે છે કે આનાથી માણસને બીજું વધારે એપ્રિસિએશન શું જોઈએ. ગુજરાતે તો સારો નેતા ને કદાચ હિન્દુસ્તાને પણ સારો નેતા ગુમાવ્યો. અતીતની ક્ષણોમાં જતા ક્યારે કંઈક એવી કોઈ યાદ આવે છે ખરી કે નહીં? ચિમનભાઈની ખોટ ગુજરાતને તો સાલવે છે, પણ એક ઉર્મિલાબેનને એક એવી કઈ ખોટ? ઉર્મિલાબેનને ખોટ તો ઘણી જ પડે, મને પડે ને મારા ફેમિલીને પણ પડે, પણ અમે એને ખોટ તરીકે ક્યારે જોયું નથી. અને ચિમનભાઈના અધૂરા કાર્યો પૂરા કરવાની નેમ સાથે હું અને મારું કુટુંબ, મારા છોકરાઓ, દીકરો દીકરી બધા જ
અમે એ રીતે કામ કરી રહ્યા છે. એ પછી સામાજિક સેવાનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, એ 5 કોલેજો એમણે શરૂ કરી હતી. અમે લોકો એવી જ 4 પ્રોફેશનલ કોલેજો MBA MCA BBA BCA જીવનભાઈના નામે જ શરૂ કરી. સોશિયલ વર્કનું જે કામ હતું, ડ્રગ ડી એડિક્શનનું છે, મેન્ટલી રિટાર્ડેડ ચિલ્ડ્રનનું છે, રેસિડેન્શિયલ સ્કૂલ, ડે કેર સેન્ટર, એડોપ્શનનું, આ બધા કામો જે છે એમાં કંઈક વધારે સારું કરવાનો અમારો સતત પ્રયત્ન રહ્યો છે. એટલે એમના અધૂરા પૂરા કરવા અને એમની જે મહત્વાકાંક્ષા હતી કે ગુજરાતનો નાગરિક એક એવે દરજ્જે પહોંચે અને ગુજરાતના ગૌરવનો એટલો વિકાસ થાય કે અહીંયાથી અમેરિકા ગયા કે યુરોપમાં ગયા અને કોઈ એમ પૂછે કે તમે ક્યાંથી આવ્યા છો, તો ગુજરાતથી, તો એણે આમ ઊંચે થઈને આપણા ગુજરાતીની સામે નજર નાખવી પડે. એને ગૌરવ થાય કે હું એક ગુજરાતી મળી રહ્યો છું. એ જે પ્રસ્થાપિત કરવાનું હતું એ દિશાની અંદર અમે સતત પ્રયત્નશીલ રહીશું. આભાર ઉર્મિલાબેન. દર્શક મિત્રો, ઉર્મિલાબેન સાથે સૌનો પણ આભાર અને દર્શક મિત્રોનો પણ આભાર. 74 વર્ષ સક્રિય, કોઈ પણ ફિલ્ડ પકડો, રમતનું હોય, શિક્ષણનું હોય, ઘણી બધી વાતો છે. ઈચ્છા થાય કે કદાચ આ કાર્યક્રમને ખેંચીને હજી લાંબુ કરીએ, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ફરી એકવાર જરૂરથી ઉર્મિલાબેન સાથે વાત કરવા માટે તેમને આપણા કાર્યક્રમ આજના અતિથિમાં બોલાવીશું. પરંતુ અત્યારે મને અને ઉર્મિલાબેનને રજા આપશો. નમસ્કાર.